સો લાસ્ટ ટાઈમ આપણે તમારા ચેપ્ટર 7 વિશે ચર્ચા કરેલી કણોના તંત્રો અને ચાક ગતિ. અત્યારે આપણે એ ચેપ્ટરમાં તમારો ટોપિક 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિ આગળ લઈ રહ્યા છીએ. થોડું ફ્લેશબેકમાં જઈએ કે ખરેખર આપણે જે ભણ્યા એ મુજબ દ્રવ્યમાન કેન્દ્ર આપણા મેઇન ફોકસ પર હતું. આપણે જુદા જુદા પ્રકારની ગતિઓનો અભ્યાસ પણ કર્યો, પણ આપણા માટે મેઇન ફોકસ કણોના તંત્રો પર છે અત્યારે. તો આપણે એને રિલેટેડ જે ઇન્ફોર્મેશન લીધી હતી એ એવી હતી કે આપણે જે પદાર્થોને વ્યવહારમાં ઘન પદાર્થ કહીએ છીએ એને આ ચેપ્ટર પૂરતા આપણે દ્રઢ પદાર્થ ગણી શકીએ છીએ. ડિફરન્સ એ છે કે ઘન પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન થઈ શકે, બીજી રીતે કહીએ તો એના પર બાહ્ય વિરૂપક બળ લગાડતા એનું વિરૂપણ થાય, કદ લંબાઈ આકાર કંઈ બી બદલાતું હોય તો એ વિકૃતિ ઉત્પન્ન થઈ અથવા વિરૂપણ થયું એવું કહેવાય. જ્યારે ઘન પદાર્થમાં એ થઈ શકે, જ્યારે દ્રઢ પદાર્થમાં ના થઈ શકે. દ્રઢ પદાર્થ એવો પદાર્થ છે કે જે સંપૂર્ણપણે અપરિવર્તિત અને ચોક્કસ આકાર ધરાવે છે. આપણે આવી વ્યાખ્યા જોયેલી, મતલબ કે એમાં કણોની જોડીઓ, કોઈ પણ જોડી વિચારો એની વચ્ચેનું અંતર બદલાતું નથી, સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર એનો હોય છે દ્રઢ પદાર્થનો. જો કે દ્રઢ પદાર્થનું વાસ્તવિક અસ્તિત્વ નથી. આપણે એક આદર્શ કલ્પના લીધી છે કે વ્યવહારમાં કોઈ ઘન પદાર્થો પર એટલું મોટું બળ નથી લાગતું કે જેના કારણે એમાં વિરૂપણ થાય. તો આપણે વ્યવહારમાં જે ઘન પદાર્થો જોઈએ છીએ જુદા જુદા, એ બધાને તમે સાદા હેતુઓ પૂરતું દ્રઢ ગણી શકો છો, આવું આપણે જોયેલું. પછી આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિશે વાત કરેલી, જેમાં તમે એવું ભણેલા કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર એ કણોના તંત્રનું એક એવું બિંદુ છે કે જેના પર સમગ્ર તંત્રનું દળ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય. આપણે જુદા જુદા ઘન પદાર્થો વિચારીએ કે જેને આપણે, મેં કીધું એમ, આ ચેપ્ટર પૂરતા દ્રઢ લઈ શકીશું. એટલે ઘન પદાર્થો અથવા તો દ્રઢ પદાર્થો જે ગણો એ બેઝિકલી કણોના બનેલા છે, એટલે એમને કહેવાય કણોના તંત્ર. જે આપણા હેડિંગમાં શબ્દ વાપર્યો છે એ અનુસાર આને તમે કણોના તંત્રો કહી શકો છો. હવે કણોના તંત્રોમાં જ્યારે તમારે ગતિનો અભ્યાસ કરવો હોય ત્યારે કણો તો કરોડો બજોની સંખ્યામાં રહેલા છે, તમે દરેક કણની ગતિનો ઇન્ડિવિજ્યુઅલ અભ્યાસ નથી કરી શકતા. એટલે આપણે સરળતા ખાતર એક બિંદુ વિચાર્યું જેને નામ આપ્યું હતું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે કે સેન્ટર ઓફ માસ. ઇંગ્લિશમાં શોર્ટમાં આપણે એને સીએમ કહીએ છીએ. સેન્ટર ઓફ માસ એ એવું બિંદુ છે કે જે બિંદુએ સમગ્ર પદાર્થનું દળ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય. ખાસ અગત્યના શબ્દો છે, સમગ્ર પદાર્થનું દળ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય. ખરેખર એના પર સંકેન્દ્રિત થયેલું હોતું નથી, આપણે ધારવાનું છે. એક કન્સેપ્ટ છે કે જે આપણને કોઈ વસ્તુને ઇઝીલી સમજવા માટે હેલ્પફુલ થાય છે. તો આપણે એવી ધારણા કરી કે આના પર સમગ્ર પદાર્થનું દળ સંકેન્દ્રિત થયેલું છે. જો પદાર્થ સમમિતિ ધરાવતું હોય તો એના ભૌમિતિક કેન્દ્ર પર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, અને જો પદાર્થ અસમમિત હોય તો તમારે એનું દ્રવ્યમાન કેન્દ્ર સૈદ્ધાંતિક રીતે શોધવું પડે. સૈદ્ધાંતિક રીતમાં મોસ્ટ કોમન ઇક્વેશન આપણે લખેલું, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જો આર હોય તો આર બરાબર સિગ્મા એમઆઈ આર આઈ અપોન સિગ્મા એમઆઈ, જ્યાં આઈ એ જે તે કણના નંબર હતા. મતલબ તમે એવું કહી શકો કે પેલો એક કણ છે જેનું દળ એમ વન છે અને એનો સ્થાન સદિશ આર વન છે, બીજા કણનો એમ ટુ દળ અને સ્થાન સદિશ આર ટુ, ત્રીજા માટે દળ એમ થ્રી અને સ્થાન સદિશ આર થ્રી, એન્ડ સો ઓન. જેટલા કણો હોય એટલા પદો અહીંયા આવે. અને જ્યારે કણો ખૂબ મોટી સંખ્યામાં હોય અને એમના દળ પ્રમાણમાં પૂરતા સૂક્ષ્મ હોય ત્યારે તમે આને સંકલન સ્વરૂપે પણ લખી શકો છો, એવું પણ આપણે ભણી ગયા.
પણ હવે અહીંથી આપણી આજની કામની ચર્ચા શરૂ થાય છે કે એવી શું જરૂર પડી દ્રવ્યમાન કેન્દ્રને વ્યાખ્યાયિત કરવાની. દ્રવ્યમાન કેન્દ્ર પાછું ગમે ત્યાં હોઈ શકે, સમજો કે પદાર્થની અંદર હોઈ શકે, બહારે હોઈ શકે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું રિંગનું, તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર છે. તો ખરેખર તો એ રિંગનો ઘટક નથી, રિંગની વચ્ચે રહેલું બિંદુ એ રિંગની અંદર ના કહેવાય. ધારો કે તમે આ રીતે રિંગ વિચારો છો, તો આ બિંદુ રિંગ પર રહેલું છે, આ બિંદુ રિંગ પર રહેલું છે, પણ એનું સેન્ટર ઓફ માસ તો અહીંયા છે. તો ખરેખર એ રિંગ પર રહેલું બિંદુ નથી, મતલબ કે રિંગનો ઘટક નથી એ બિંદુ. છતાં એને આટલી બધી ઇમ્પોર્ટન્સ આપવાનું રીઝન શું? હા, તકતી હોય તો એ તકતીની અંદર હોય, એના ભૌમિતિક કેન્દ્ર પર. ઘોડા માટે પાછું એના ભૌમિતિક કેન્દ્ર પર, બધી જગ્યાએ સાચું. પણ મુદ્દો એ છે કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ખરેખર એક ધારણા જ લીધી છે, તો આટલી ધારણા લેવાનું રીઝન શું? આપણે ચેપ્ટર 3 વખતે જે કણનો કન્સેપ્ટ સૌથી પહેલા લાયા હતા એ યાદ કરીએ. આ બાબત સમજવા માટે આપણે એવું કીધેલું કે કણની ધારણા કરવાથી આપણું કામ ઘણું બધું ઇઝી થઈ જતું હતું. આપણે બે પદાર્થો વચ્ચેનું અંતર જ્યારે ગણવું હોય, સપોઝ હું એમ કહું કે ભાઈ બે ગ્રહો છે અવકાશમાં એકબીજાથી નિશ્ચિત અંતર રહેલા, આ બે ગ્રહો, તો હવે આમની વચ્ચેનું અંતર કેટલું છે એ જો તમારે જાણવું હોય તો કન્ફ્યુઝન થવાની શક્યતા રહેતી હતી કે અંતર અહીંથી અહીં સુધીનું ગણવું કે પછી સેન્ટરથી સેન્ટર સુધીનું ગણવું. પણ જો હું આ બંનેને બિંદુવત ધારી લઉં છું તો હવે એમની વચ્ચેનું અંતર ફિક્સ જ છે, પછી આ અંતર લેવાનો કોઈ મુદ્દો જ નથી આવતો. કારણ કે ગોળાનું અસ્તિત્વ જ નથી અથવા ગ્રહોનું અસ્તિત્વ જ નથી, તો હવે આ કન્સિડર કરીને કોઈ જ ફાયદો નથી. તમે એવું ધારી લીધું કે એનું સમગ્ર દળ એક જ બિંદુએ સંકેન્દ્રિત થયેલું છે, વાત પૂરી થઈ ગઈ. તો કણ લેવાથી આપણને અંતર ગણવામાં ઇઝી પડતું હતું, તો આપણું કામ સરળ થઈ જતું હતું. અહીંયા પણ દ્રવ્યમાન કેન્દ્ર લેવાથી આ ફાયદો તો થાય જ છે, આખા તંત્રનું સમગ્ર દળ એક જ બિંદુએ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય તો આપણે હિસાબો પણ પ્રમાણમાં ઇઝી થઈ જાય છે. તો તમે આખા દ્રઢ પદાર્થની ગતિ વિશે જ્યારે વાત કરવા માંગતા હો ત્યારે દ્રવ્યમાન કેન્દ્રને તમે પ્રતિનિધિ કણ તરીકે ગણી શકો છો. પ્રતિનિધિ કણનો મતલબ શું છે? એવો કણ કે જે એક કણનો અભ્યાસ કરીને તમે આખા તંત્ર વિશે વાત કરી શકો. ધારો કે હું એમ કહું કે આપણી સ્કૂલનો 11th A નો ક્લાસ, તો 11th A નો ક્લાસ એ આખું એક તંત્ર છે. પછી 11th A ના ક્લાસમાં XYZ કોઈ સ્ટુડન્ટ છે, સપોઝ X નામનો સ્ટુડન્ટ છે, X નામના સ્ટુડન્ટને હું પૂછું કે ભાઈ તારે આજે કયો લેક્ચર છે, પહેલો લેક્ચર કયા સબ્જેક્ટનો હતો, કે છે ફિઝિક્સનો કે કેમિસ્ટ્રીનો કે મેથ્સનો, વોટ એવર. પણ મારે એ સમજવાનું છે કે એને જે પહેલો લેક્ચર હશે એ જ આખા 11th ના ક્લાસને હશે, સિવાય કે પહેલો લેક્ચર મેથ્સ બાયોલોજીનો હોય. તો મેં એક કણને પૂછ્યું, 11th A વાળા કોઈ બી સ્ટુડન્ટને પૂછ્યું કે અત્યારે મારો લેક્ચર છે, તો મને જે જવાબ મળશે એ આખા 11th A માટે એપ્લિકેબલ હશે, કારણ કે ફિઝિક્સ તો કમ્પલસરી છે. તો આપણે અહીંયા પણ એવું જ કંઈક કર્યું કે તમે દ્રવ્યમાન કેન્દ્રનો એક કન્સેપ્ટ લાયા. દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થનું પ્રેઝન્ટેશન કરતો કોણ છે, પ્રતિનિધિત્વ કરતો કોણ છે. તો તમે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પરથી આખા પદાર્થની, દ્રઢ પદાર્થ ઘન પદાર્થ જે ગણો એની ગતિ વિશે વાત કરી શકો. તો આ દ્રષ્ટિએ દ્રવ્યમાન કેન્દ્ર આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એટલે જ આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, તંત્રની ગતિ નહીં. તંત્રની ગતિ ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ભણશો એમાં આવી જ જવાની છે. હું જ્યારે એવું કહું છું કે આ માર્કર પેનનો પોઈન્ટ મારાથી 10 કિલોમીટર દૂર છે, તો સમજી જવાનું કે 10 કિલોમીટર લાંબી તો માર્કર પેન હોવાની નથી. આ 10 કિલોમીટર દૂર રહેલો પોઈન્ટ છે, મતલબ કે પોઈન્ટ માર્કર પેનની અંદર જ હોવાનો, તો માર્કર પેન પણ 10 કિલોમીટર દૂર છે. ધારો કે તમે કોઈ વ્યક્તિને એમ કહો કે ભાઈ તું અત્યારે ક્યાં છે, તો એ ક્યારે એવો જવાબ નહીં આપે કે ભાઈ મારો હાથ અત્યારે મારા ઘેર છે અને હું અત્યારે સ્કૂલમાં છું, અથવા મારી આંખો અત્યારે ગામડે ગઈ છે અને હું અત્યારે બીજે ફરવા નીકળ્યો છું. પોસિબલ જ નથી. બધાનું એક સામટું અસ્તિત્વ જ છે, જેને આપણે બોડી તરીકે ઓળખીએ છીએ, શરીર તરીકે ઓળખીએ છીએ. તો દ્રવ્યમાન કેન્દ્ર એ એક એવું બિંદુ છે જે આખા તંત્રને રિપ્રેઝેન્ટ કરે છે. કદાચ તમે એ વ્યક્તિને એમ પૂછો કે ભાઈ તારી આંખો ક્યાં છે, કે તારા કાન ક્યાં છે, કે તારું માથું ક્યાં છે, તો એ જ્યાં હશે ને ત્યાં જ એ વ્યક્તિનું આખું બોડી હોવાનું, કોમન સેન્સની વાત છે. તો
આપણે અહીંયા પણ હવે દ્રવ્યમાન કેન્દ્રની ગતિને રિલેટેડ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત મેં જે ઇક્વેશન અહીંયા લખ્યું છે એનાથી જ આપણે કરીશું, પણ હું એને થોડું અલગ રીતે લખીશ. આ સિગ્મા એમઆઈ એટલે શું? તંત્રના બધા કણોના દળોનો સરવાળો, M1, M2, M3, અપ ટુ જેટલા હોય એટલા. અને આ બધાનો દળનો સરવાળો કરો એટલે એમ મળે તંત્રનું કુલ દળ. હવે આ એમને હું આ સમીકરણમાં લખું ત્યારે શું લખાય? આર બરાબર ઉપર જે પદ છે એમઆઈ આરઆઈ સિગ્માવા એને હું છોડી નાખું છું, તો હવે શું મળશે? પહેલા પદ માટે M1R1, બીજા પદ માટે મતલબ બીજા કણ માટે દળ M2, સ્થાન સદિશ R2, અપ ટુ MnRn. જેટલા પદો હોય એટલા પદો તમારે લખવાના. ત્રણ કણ હોય તો ત્રણ પદો, ચાર હોય તો ચાર. આપણે એવું ધારી લઈએ છીએ કે n જેટલા પદો છે, તો આપણે અહીંયા લખ્યું MnRn, મતલબ કે n કણોનું બનેલું તંત્ર આપણે વિચાર્યું છે. હવે આખાના છેદમાં એ જ રીતે શું લખવાનું? એન કણો માટે આવા પદોનો સરવાળો કરો એટલે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4 અપ ટુ MN. પણ આપણે એવું જાણીએ છીએ કે આ તંત્રનું કુલ દળ છે જે છેદમાં લખ્યું છે. તંત્રના બધા કણોના દળનો સરવાળો કરો તો કુલ દળ મળે. તો હવે આ M1 પ્લસ M2 અપ ટુ MN વાળું જે પદ છે એ મેં અહીંયા લખ્યું એમ તંત્રનું કુલ દળ દર્શાવતું પદ છે, જેને આપણે કહી દઈશું કેપિટલ એમ. અને આ કેપિટલ એમ ને જ્યારે હું સામે લઈ જાઉં ત્યારે ફાઇનલી મને આવું કંઈક મળે છે, એમ કેપિટલ આર વેક્ટર ઇક્વલ્સ ટુ M1R1 પ્લસ M2R2 અપ ટુ MnRn. તો તમે એવું કહી શકો કે આ જ સમીકરણનું બીજું સ્વરૂપ આ છે. હવે અહીંયા મેં કીધું એમ એમ એટલે તંત્રનું કુલ દળ છે. આર જે આપણે લખ્યો છે કેપિટલ આર વેક્ટર એ છે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. તો અહીંયા આપણે જે સમીકરણ મેળવ્યું એનો અર્થ એવો કંઈક થાય છે કે સ્વયંસો સ્થાને રહેલું કોઈક બિંદુ, આર શું છે? દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન સદિશ છે. મતલબ કે જે તે નિશ્ચિત સ્થાને રહેલું કોઈ બિંદુ કે જેનું દળ કેપિટલ એમ મતલબ આખા તંત્રના દળ જેટલું છે. યાદ કરો આપણે શું કીધું, દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેના પર આખા તંત્રનું સમગ્ર દળ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય. તો આ આખા તંત્રનું સંકેન્દ્રિત થયેલું દળ કેપિટલ એમ છે, એનો સ્થાન સદિશ આર છે, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. તો આ પદ જે છે આ બાજુ એ દ્રવ્યમાન કેન્દ્ર માટેનું પદ છે, હું એવું કહી શકું. આ બંને વસ્તુઓ દ્રવ્યમાન કેન્દ્રની રજૂઆત કરે છે, એટલે હું અહીંયા લખું છું સેન્ટર ઓફ માસ. જ્યારે આ બાજુ જે કંઈ બધા પદો છે એ શું છે? તંત્રના જુદા જુદા કણો દર્શાવતા પદો છે. તો હવે હું એવું કહી શકું કે મેં તંત્રના બધા કણોના જે પદો હતા એની રજૂઆત એક સિંગલ પદ વડે કરી દીધી. આનો અર્થ એવો પણ થઈ શકે. વધુ આગળ વિચારીએ, ખાસ નોંધમાં રાખવાની બાબત એ છે કે બુકમાં જ્યાં ક્યાંય બોલ્ડ લેટર્સ આપ્યા છે ત્યાં સદિશો છે, થોડું મગજમાં રાખજો. આપણે બધી જગ્યાએ જે ઉપર તીરની નિશાની કરી છે એ બધા સદિશો છે. ટેક્સ્ટબુકમાં વાંચતી વખતે સદિશો નહીં દેખાય કારણ કે એ લોકોએ લેટર્સ બોલ્ડ કરેલા છે. આપણે ચેપ્ટર 4માં આ વિશે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે, અત્યારે જસ્ટ રિકોલ કરાવું છું. તો હવે મને આવું એક ઇક્વેશન મળ્યું, MR ઇક્વલ્સ ટુ M1R1 પ્લસ M2R2 અપ ટુ MnRn. હવે ધારો કે હું આ સમીકરણનું સમય સાપેક્ષ વિકલન લઈ લઉં, તો સમયની સાપેક્ષે વિકલન લેતા શું મળશે? એમ dr/dt.
इक्वल्स टू एम वन डी आर वन बाय डी टी प्लस एम टू डी आर टू बाय डी टी अप टू एम एन डी आर एन बाय डी टी પણ ડીઆર બાય ડીટી એટલે તો વેગ થાય આપણે જાણીએ છીએ. તો અહીંયા જ્યારે હું તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું વિકલન કરું છું સમય સાપેક્ષે ત્યારે મને મળશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, જેને હું કેપિટલ વી વડે દર્શાવીશ. કારણ કે મેં દ્રવ્યમાન કેન્દ્ર માટેની બધી સંજ્ઞાઓ કેપિટલ લીધેલી છે, જોઈ શકો છો અહીંથી ડાબી બાજુ પર જે કોઈ સંજ્ઞાઓ આવે છે એ બધી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની છે. તો એમ વી બરાબર હવે લખાશે એમ વન અહીંયા વી વન, પહેલા કણ માટે વેગ વી વન અને દળ એમ વન, એ જ રીતે બીજા કણ માટે દળ એમ ટુ વેગ વી ટુ અપ ટુ એમ એન વી એન. હવે વધુ આગળ વિચારીએ તો હું હજુ પણ એનું વિકલન કરું, ફરીથી સમય સાપેક્ષ વિકલન લેતા શું મળશે? કેપિટલ એમ ડીવી બાય ડીટી ઇક્વલ્સ ટુ એમ વન ડીવી વન બાય ડીટી પ્લસ એમ ટુ ડીવી ટુ બાય ડીટી અપ ટુ એમ એન ડીવી એન બાય ડીટી. હવે આપણે જાણીએ છીએ કે વેગનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. તો હવે હું અહીંયા એ વસ્તુ મૂકી દઉં તો મને આવું કંઈક મળશે એમ ડીવી બાય ડીટી એટલે કેપિટલ એ બરાબર એમ વન પછી ડીવી વન બાય ડીટી એટલે તંત્રના પહેલા કણ માટે વેગનું સમય સાપેક્ષ વિકલન. તો પહેલા કણનો પ્રવેગ એમ વન એ વન, એ જ રીતે બીજા કણ માટેનું પદ થશે એમ ટુ ડીવી ટુ બાય ડીટી ના બદલે એ ટુ અપ ટુ એમ એન એ એન. અહીંયા ફરીથી એકવાર કેપિટલ એમ શું છે? તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો દળ છે અને કેપિટલ એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. વધુ આગળ હજુ વિચારીએ તો કહી શકાય કે એમ એ બરાબર એમ વન એ વન એટલે તંત્રના પહેલા કણ પર લાગતું બળ, એટલે હું એના બદલે લખી શકું છું એફ વન. એ જ રીતે એમ ટુ એ ટુ એટલે તંત્રના બીજા કણ પર લાગતું બળ અપ ટુ એફ એન, મતલબ એનમાં કણ પર લાગતું બળ. તો આ તંત્ર પર લાગતું કુલ બળ F બરાબર એમ એ, આવું સમીકરણ મળ્યું. હવે અહીંથી એક મજાનો મુદ્દો આવે છે જે ખાસ ધ્યાનમાં રહેવો જોઈએ. આપણે F કોના માટે ગણ્યું? તંત્રના બધા કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો છે F. તમે એને નેટ પરિણામી બળ એવું પણ કહી શકો. જ્યારે એમ શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. અને A એટલે દ્રવ્યમાન કેન્દ્રનું દળ. જ્યારે A એટલે શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. તો હજુય
થ્રુ આઉટ ધી થિયરી આપણે જે અહીંયા કર્યું હતું એ જ વસ્તુ અહીંયા પણ છે. જુઓ, ડાબી બાજુનું પદ સેન્ટર ઓફ માસ માટે છે, મતલબ અહીંયા આ પદ આપણે સાઈડ ચેન્જ કરી છે એટલે આ સેન્ટર ઓફ માસ માટેના બે પદો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રના, જ્યારે તંત્રના જુદા જુદા કણો માટેનું એક પદ આ બાજુ આવી ગયું. તો આ સમીકરણમાં ખાસ અમુક બાબતો ધ્યાનમાં લેવાની કે આ બધા બળોનો સદિશ સરવાળો છે. તમારે કોઈ બી બળ નથી લેવાનું, આ પહેલો મુદ્દો છે. કોઈ બી બળ નથી લેવાનું મીન્સ કોઈ બી બળનું ખાલી મૂલ્ય નથી લેવાનું, તમારે સદિશ સરવાળો લેવાનો છે. અને બીજી વસ્તુ એ અગત્યની છે કે તંત્રના જુદા જુદા કણો પર લાગતા બળો જ્યારે તમે કન્સિડર કરો છો ત્યારે આ સરવાળો લેતી વખતે ફક્ત બાહ્ય બળો ધ્યાનમાં લેવાના છે. કારણ આપણે એવું જાણીએ છીએ કે તંત્રની અંદર એના કણો વચ્ચે જે કંઈ આંતરિક બળો લાગે છે, મતલબ માની લો કે કોઈ તંત્ર છે, કણોનું તંત્ર, તો આફ્ટરઓલ તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન્સ તો હોવાના જ છે. કારણ કે કોઈ બી તંત્ર, કોઈ બી પદાર્થ અણુ પરમાણુ વગર નહીં બને, તો એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હોવાના જ છે. તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ હશે, પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ હશે, બે ઇલેક્ટ્રોન્સ વચ્ચે અપાકર્ષણ હશે. એ સિવાય ન્યુક્લિયસની અંદર સ્ટ્રોંગ બળ હોય એવું પણ આપણે ભણી ગયા. આ બધા તંત્રના આંતરિક બળો છે. જુદા જુદા કણો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પણ લાગતું હશે. તો એ બધા આંતરિક બળોનું નેટ બળ શૂન્ય છે એવું આપણે ધારી લીધું. અને અહીંયા ગણતરી કરતી વખતે આપણે ફક્ત બાહ્ય બળો કન્સિડર કરવાના. બીજી વસ્તુ કે આ બાહ્ય બળોનો સરવાળો કરવાથી તમને ખરેખર જે વસ્તુ મળવી જોઈએ તંત્રના બધા કણો માટે મળવી જોઈએ, એના બદલે મળી તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર માટે. તો તમે આ સમીકરણ થોડું સુધારીને આમ પણ લખી શકો, એફ ઈ એક્સ ટી એટલે કે એક્સટર્નલ ઇક્વલ્સ ટુ એમ એ. હવે ફરીથી એકવાર આપણે આખા તંત્રની ગતિથી શરૂઆત કરી. જુઓ, તંત્ર આખું ગતિમાં છે, આપણે બધા કણો માટે હિસાબ કર્યો અને ફાઇનલ આપણે ઇક્વેશન ક્રંચ કરીને છેલ્લે દ્રવ્યમાન કેન્દ્રના ઇક્વેશન પર લઈ દીધું. તો દ્રવ્યમાન કેન્દ્ર માટે દળ અને પ્રવેગનો ગુણાકાર કરો એટલે આખા તંત્ર પર લાગતું નેટ બળ તમને મળી શકે. બાકી તમે ઇન્ડિવિજ્યુઅલ કંઈ એક એક કણનો હિસાબ નથી કરી શકતા. અગેન યાદ કરાવું છું કે દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેના પર તંત્રનું સમગ્ર દળ સંકેન્દ્રિત થયેલું ધારી શકાય ખરેખર નથી. વાસ્તવિકતામાં કંઈ બધું દળ એના પર સંકેન્દ્રિત થયેલું ના હોય, નહીં તો કેવું બને કે તમે એક લોખંડનો નક્કર ગોળો લીધો, બે ભાગ કરીને વચ્ચેથી સેન્ટર ઓફ માસ કાઢી લીધું, તો હવે એ ગોળો દળ રહિત થઈ ગયો. જો ખરેખર એનું બધું દળ ત્યાં સંકેન્દ્રિત થયેલું હોત, વાસ્તવિકતામાં ત્યાં રહેલું હોત, તો આવું બનવું જોઈતું હતું, પણ બનતું નથી આપણે જાણીએ છીએ. કારણ કે આ એક કન્સેપ્ટ છે જે તે વસ્તુને સિમ્પ્લિફાય કરવા માટેનો. કદાચ એવું લાગે કે ભાઈ અત્યારે આટલી મજૂરી કરી આ સિમ્પ્લિફાય થોડું થયું, પણ આટલી મજૂરી તમારે એક જ વાર કરવાની છે. તમે જ્યારે કોઈ બી વસ્તુ પરચેઝ કરશો પહેલી વખત ત્યારે તમારે જે મહેનત કરવી પડશે એક વાર કરવી પડશે. પછી એ વસ્તુ તમે યુઝ કરશો તો દર વખતે મહેનતની જરૂર નહીં પડે. તમે પહેલી વખત કોમ્પ્યુટર પરચેસ કર્યું, તમારું કામ ઇઝી થઈ ગયું, તો પહેલી વખત કોમ્પ્યુટર પરચેસ કરવા માટે તમારે રૂપિયા ચૂકવવા પડ્યા, એના માટે મહેનત કરવી પડી, પણ એ પછી તમારું કામ ઘણું ખરું ઇઝી થઈ જશે કોમ્પ્યુટરની મદદથી. તો અહીંયા પણ એવું જ કંઈક છે કે આપણે પહેલી વખત આખું મિકેનિઝમ ડેવલપ કરી રહ્યા છીએ એટલે આપણે એની મેથેમેટિકલ પ્રોસેસ બધી સમજવી પડે છે. પછી ઇટ્સ ક્વાઇટ ઇઝી, આપણું કામ ઘણું બધું સરળ થઈ જાય છે. અને એ જ કારણથી આપણે આ કન્સેપ્ટ જોઈ રહ્યા છીએ અત્યારે. વધુ આગળ વિચારીએ તો આ સમીકરણનો એવો અર્થ પણ નીકળે છે કે જાણે તંત્ર પર જેટલા બળો લાગતા હતા એ બધા ફક્ત ને ફક્ત એના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા હોય એવું ધારી શકાય. હવે એક ઉદાહરણથી આ વસ્તુ સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિએ એના હાથમાંથી ગ્રેનેડ છૂટો મૂક્યો, મતલબ ઉછાળ્યો હેન્ડ ગ્રેનેડ. તો હેન્ડ ગ્રેનેડ માટે ધારો કે અહીંથી હેન્ડ ગ્રેનેડ અહીંયા પહોંચ્યો ત્યારે એનો વિસ્ફોટ થયો. હેન્ડ ગ્રેનેડ બધાને ખબર છે પિન કાઢીને જે થ્રો કરવાનો હોય. હવે અહીંયા પહોંચ્યો ત્યારે એનો વિસ્ફોટ થયો, તો વિસ્ફોટ થયો એટલે બધા ટુકડાઓ આજુબાજુમાં ઉડ્યા, પણ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તો હજુય મૂળ ગતિપથની દિશામાં જ ગતિ કરશે. તો ફાયદો એ થયો
કે તમે એટલું જ વિચારો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા સ્થિર છે, તો હવે એનું દળ, એનો વેગ, એનું પ્રવેગ બધું તમે એઝ ઇટ ઇઝ કન્સિડર કરી શકો અને આખા તંત્ર માટે એ વસ્તુ લાગુ પાડી શકો. તો તંત્રની ગતિ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ડિસ્ટર્બ નથી થતી. સમજો, તંત્રના ભલે ટુકડા થઈ ગયા પણ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તો જે પર્વલયાકાર માર્ગે ચાલુ હતી પ્રક્ષિપ્ત પદાર્થની જેમ, એ જ હજુ પણ ચાલુ રહેશે. એનો ગતિપથ નહીં બદલાય, કારણ કે સૈદ્ધાંતિક કન્સેપ્ટમાં આપણે એ રીતે વિચારેલું છે. આપણે તંત્રના કણોનો અભ્યાસ નથી કરતા, એ તો ચારે બાજુ વિખેરાઈ ગયા. આપણે દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં આ વસ્તુ વિશે ચર્ચા કરીશું. તો આ બાબત આપણા માટે ઘણી રીતે હેલ્પફુલ થઈ શકે છે. આપણે આગળ દ્વિસંગી તારાઓ એટલે કે યુગ્મ તારાઓનું જ્યારે ઉદાહરણ લઈશું ત્યારે આ વસ્તુ હેલ્પફુલ થશે અને ત્યારે વધુ ક્લિયર થશે કે આવું કેમ થાય છે. અત્યારે હાલ તાત્કાલિક તમે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે એક ટોપિક પૂરો કર્યો, એક કન્સેપ્ટ પૂરો કર્યો. સ્ટીલ હજુ બાકી છે થોડું કન્ટેન્ટ આપણું. દ્રવ્યમાન કેન્દ્રની ગતિ સિવાય વેગમાન સંરક્ષણનો નિયમ પણ જે તે કણોના તંત્ર માટે તમે આના પરથી મેળવી શકો છો. આપણે એક ઇક્વેશન અત્યારે મેળવ્યું, એફ એક્સટર્નલ ઇક્વલ્સ ટુ એમ એ. એફ એક્સટર્નલ એટલે તંત્ર પર લાગતા બધા બાહ્ય બળોનું પરિણામી બાહ્ય બળ, એમ એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું દળ, અને કેપિટલ એ વેક્ટર એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. આ એક ઇક્વેશન અત્યારે આપણે ડિરાઈવ કર્યું, એક ઇક્વેશન મેળવ્યું. હજુ આપણે જ્યારે આગળ જઈશું ત્યારે ખબર પડશે કે વેગમાન સંરક્ષણનો નિયમ પણ કણોના તંત્ર માટે આ જ કન્સેપ્ટની મદદથી સમજી શકાય છે. તો મોસ્ટ પ્રોબેબલી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કણોના તંત્રોવાળો જે પોર્શન છે એ પૂરો કરી દઈશું, અથવા એટમોસ્ટ બે લેક્ચર થશે નેક્સ્ટ અને એના પછીનો. સ્વાધ્યાયના દાખલા સહિત બધું જ્યાં ક્યાંય કણોના તંત્રોની ઇન્ફોર્મેશન છે એ બધી જ પૂરી થઈ જશે. હવે થોડી કામની ચર્ચા. અપાર્ટ ફ્રોમ ફિઝિક્સ, મેં તમને એવું કીધું હતું ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે કે કણોના તંત્રો જેટલું ચાલે છે એટલું રોજેરોજ તૈયાર કરતા રહો, અને ટેક્સ્ટબુકની લેંગ્વેજ બને ત્યાં સુધી આ ચેપ્ટર પૂરતી એવોઇડ કરજો. એક્સ્ટ્રીમ ટફ લેંગ્વેજ છે અને કદાચ એવું બની શકે કે વાંચવાથી કોઈ જ વસ્તુનો પ્રોપર ખ્યાલ ના મળે. તો અહીંયા જે કંઈ ચાલે છે ત્યાં સુધી ફોકસ અહીંયા જ રાખજો. અત્યાર સુધી કેવું હતું કે તમે જે કોઈ ચેપ્ટર્સ ભણતા હતા, મેં ખુદ એવું ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે ટેક્સ્ટબુકની લેંગ્વેજ ભલે ઓકવર્ડ છે પણ થોડું વિચારશો તો સમજાઈ જશે. પણ લેટર ઓન જેમ જેમ તમે આ ચેપ્ટરમાં આગળ જશો એમ એમ ખ્યાલ આવશે કે લેંગ્વેજ એક્સ્ટ્રીમ ટફ થતી જાય છે અને અન્ડરસ્ટેન્ડિંગમાં જબરદસ્ત પ્રોબ્લેમ થઈ શકે એવું છે. એટલે જે કંઈ કન્સેપ્ટ અહીંયા ચાલે છે એ ટાઈમે આપણું સંપૂર્ણ ફોકસ અહીંયા હોવું જોઈએ. ઇટ ઇઝ અટમોસ્ટ નેસેસરી થિંગ. અને રહી વાત સમજવાની, તો સમજવાની દ્રષ્ટિએ તો અહીંયા સારું છે જ, પણ બીજી વસ્તુ એ પણ ખરી કે પ્રેક્ટિસ કણોના તંત્રો માટે તમને જે અહીંયા કન્ટેન્ટ આપવામાં આવ્યું છે એની પ્રેક્ટિસ કદાચ ઓછી પડશે. તમે અત્યાર સુધીમાં ત્રણ ઉદાહરણ ગણ્યા છે અને હાર્ડલી કંઈક સ્વાધ્યાયના ત્રણ કે ચાર દાખલા, પહેલાં ચારેક દાખલા બનતા સુધી આના પર આધારિત છે. તો એટલા દાખલાથી કામ નહીં ચાલે. પ્રેક્ટિસ માટે અગેન તમે જૂની ટેક્સ્ટબુકનો યુઝ કરી શકો છો, ઇટ ઇઝ પ્રિફરેબલ. જૂની ટેક્સ્ટબુકનો યુઝ કરો, જૂની રેફરન્સ બુકનો યુઝ કરો. અત્યારે હજુ ઇઝીલી અવેલેબલ છે, મળી જશે થોડો પ્રયત્ન કરશો તો. પણ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે જૂની ટેક્સ્ટબુકનો પણ યુઝ કરી શકો છો. નવી ટેક્સ્ટબુક બરાબર કન્સેપ્ટ સમજાઈ જાય પછી જ નવી ટેક્સ્ટબુકમાં આ કન્સેપ્ટ વાંચવાનો પ્રયત્ન કરવો. ત્યાં સુધી નવી ટેક્સ્ટબુક પર જવું નહીં. આ ચેપ્ટર પૂરતું એવું ઇન્સ્ટ્રક્શન છે કે અહીંયા જ્યારે કોઈ પણ વસ્તુ ચાલે ત્યારે પૂરેપૂરું ફોકસ અહીંયા રાખજો.